નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેટ કહાણ મહોલ્લાની આસપાસ વર્ષો જૂની વરસાદી ગટરમાંથી મળમૂત્રનો કચરો બહાર કાઢી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી આ મળમૂત્રનો કચરો ત્યાંને ત્યાં જ મૂકી રાખતા અવરજવર કરતા વાહનોમાં ગંદકી ચોંટી જાય છે અને તમામ વિસ્તારમાં ફેલાય છે. તેના કારણે રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. સાથે ત્યાં રહેતા નાગરિકોને બાળકોને રોડ રસ્તા પરથી અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. નાગરિકોના જીવ સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. બહાર નીકળાતું નથી. હાલ કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે આ ગંદકી ત્યાંથી દૂર કરવી જોઈએ તેવી મીડિયા સમક્ષ સામાજિક કાર્યકર અતુલ ગામેચી તેમજ નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો. રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા. આ વડોદરા શહેરનો પાણીગેટ કહાણ મહોલ્લો છે. આ મહોલ્લામાં કેટલાય દિવસથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. અંદરથી મળમૂત્ર કાઢવામાં આવ્યું છે. આ મળમૂત્રનો કચરો રોડ પર નાખવામાં આવ્યો છે. અહીંયાથી જતા વાહનો અવરજવર કરી રહ્યા છે, તે પણ અંદર જાય છે. સાથે અહીંના સ્થાનિકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે, પરંતુ આ રીતે લોકોના નાગરિકોના આરોગ્યના સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. અહીંયા મચ્છરો ફેલાય, રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ છે. એક બાજુ કોરોના ફેલાયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ આ તમામ કચરો તાત્કાલિક અહીંથી લઈ લેવો જોઈએ. જો આ કચરો લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અહીંના સ્થાનિકો દ્વારા વડની કચેરીમાં અમે ઘેરાવો કરીશું.